नमस्ते विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 1 વિષયની હિન્દીમાં વર્ણમાળાનો અભ્યાસ કરીએ. તો બાળકો, અગાઉ આપણે ડ મૂળાક્ષર લખતા શીખ્યા હતા. ડ સે ડમરુ. હવે આજે આપણે ઢ મૂળાક્ષર લખતા શીખવાનું છે. ડ સે ઢોલ. તો બાળકો, તમે ઢોલ જોયો છે? તો જુઓ, આ છે ઢોલ. दसे ढोल. तो बालको, आज अपने ढ मूळाक्षर लखता शीखी. तो जो अहीं ढ मूळाक्षर लखेलुं छे अने अहीं टपका आपेला छे. तो अपने आ टपका जोईने ढ मूळाक्षर लखता शीखवानुं छे. तो जो पहेला अपने अहींथी शरूआत करीशुं. तो जो अहीं सीधी लाइन हशे, પછી આ રીતે વળાંક આવશે જુઓ, અને પછી અહીંથી આ રીતે ગોળ આવશે. પછી હિન્દીમાં મૂળાક્ષર આપણે લખીએ ત્યારે ઉપર સીધી રેખા આવે. તો જુઓ બાળકો, આપણે જે ઢ મૂળાક્ષર લખવાની શરૂઆત કરી અહીંયા ત્યાં એક નંબર હશે, અહીંયા એક નંબર હશે. પછી જે આપણે વળાંક લીધો ત્યાં બે નંબર, અને ઉપર આ શિરોરેખા કરી ત્યાં ત્રણ નંબર હશે. દસે ઢોલ. તો બાળકો જો હિન્દીમાં આપણે ઢોલ લખવું હોય તો ધને કાનો અને એક માત્રા ઢોલ, ઢોલ. અને આપણે ગુજરાતીમાં લખવું હોય તો ધને કાનો અને એક ડો લ, ડો લ. હવે જો બાળકો, હિન્દીમાં ઢ મૂળાક્ષર આ રીતે લખાય અને ગુજરાતીમાં ઢ મૂળાક્ષર લખવું હોય તો આવી રીતે લખાય. તો બાળકો, ઘણી વખતે આપણે ઢ મૂળાક્ષર અને ઠ મૂળાક્ષર આ બંને સરખા સમજતા હોઈએ છીએ. ઢને બદલે ઠ લખી દઈએ અને ઠને બદલે ઢ લખી દઈએ. તો આજે આપણે તફાવત જોઈએ. તો જુઓ, ઠ મૂળાક્ષર લખવાનું હોય ત્યારે અહીંયા ગોળ આવે, અને ઢ મૂળાક્ષર લખવાનું હોય ત્યારે અહીંથી આ રીતે ગોળ આવે, એટલે કે વચ્ચેથી ગોળ આવે. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ઠમાં આખું ગોળ આવે અહીંયા, અને ઢ મૂળાક્ષર હોય ત્યારે અહીંથી આ રીતે ગોળ આવે, અને અહીંયા નીચે ગોળ આવે. ગુજરાતીમાં જુઓ, ગુજરાતીમાં પણ એ જ રીતે છે. ઠમાં અહીંયા આખું ગોળ આવે, અને ઢ મૂળાક્ષર હોય તેમાં અહીંયાથી અડધું ગોળ આવે. તો હવે તમે ઠને બદલે ઢ ના લખી દો અને ઢને બદલે ઠ ના લખી દો, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે આગળ જોઈએ. ડ સે અલગ વર્ણ પર ગલત કરો. તો જુઓ બાળકો, અહીંયા કેટલાક મૂળાક્ષર આપેલા છે, એમાં આપણે ઢ મૂળાક્ષર ઉપર નહીં પરંતુ ઢથી જૂઠો મૂળાક્ષર હોય તેના ઉપર ખોટાની નિશાની કરવાની છે. તો જુઓ, આ કયો મૂળાક્ષર છે? ઢ. આપણે જે શીખી રહ્યા છીએ ઢ મૂળાક્ષર, એ ઢ મૂળાક્ષર છે, એટલે આપણે ખોટાની નિશાની નહીં કરી. હવે જુઓ, આ કયો મૂળાક્ષર છે? ઢ. આપણે જે શીખી રહ્યા છીએ ઢ મૂળાક્ષર, એટલે અહીંયા ખોટાની નિશાની નહીં કરી. હવે આગળનો મૂળાક્ષર ટ, આપણે શીખી ગયા ને ટ સે ટટ. તો બાળકો, આ જુદો મૂળાક્ષર છે, એટલે અહીં આપણે ખોટાની નિશાની કરીશું. હવે જુઓ આગળનો મૂળાક્ષર ડ, ડ સે ડબલુ. તો બાળકો, આ જુદો મૂળાક્ષર છે, એટલે આપણે અહીંયા ખોટાની નિશાની કરીએ. હવે જુઓ આગળનો મૂળાક્ષર કયો છે? ઢ. આપણે જે શીખી રહ્યા છીએ ઢ મૂળાક્ષર, એ ઢ મૂળાક્ષર છે, એટલે અહીંયા ખોટાની નિશાની નહીં કરીએ. હવે આગળનો મૂળાક્ષર કયો છે? ઠ. તો બાળકો, આ જુદો મૂળાક્ષર છે, એટલે આપણે અહીંયા ખોટાની નિશાની કરીશું. હવે જુઓ આ કયો મૂળાક્ષર છે? ક. કસે કમળ. આપણે શીખી ગયા ને
પરંતુ અત્યારે આપણે ઢ મૂળાક્ષર શીખી ગયા છે એટલે આ ક મૂળાક્ષર જુદો કહેવાય એટલે આપણે અહીંયા પ્રોનાઉન્સિએશન કરીશું હવે જો આગળનો મૂળાક્ષર ક ખસે ખરગોશ તો બાળકો આ પણ જુદો મૂળાક્ષર છે એટલે આપણે અહીંયા પ્રોનાઉન્સિએશન કરીશું હવે જો આ કયો મૂળાક્ષર છે ઢ આપણે જે શીખી દીધી છે ઢ મૂળાક્ષર એ ઢ મૂળાક્ષર છે એટલે અહીંયા પ્રોનાઉન્સિએશન નહીં કરીએ હવે આગળનો મૂળાક્ષર ધ આ પણ જુદો મૂળાક્ષર છે એટલે આપણે પ્રોનાઉન્સિએશન કરીશું તો બાળકો હવે તમે ઢ મૂળાક્ષર લખતા અને ઓળખતા શીખી ગયા હશો તો તમારે નોટનો પેજ ભરીને હિન્દીના ભોકાબ્યુલરીમાં ઢ મૂળાક્ષર લખવા